ભરૂચમાં જગન્નાથ મંદિરે નેત્રોત્સવ વિધિ યોજાઈ હતી. અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાશે, જેની તૈયારીઓને ભક્તોએ આખરી ઓપ આપી દીધો છે. મંગળવારે સવારે ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી બળદેવજીનો ગર્ભગૃહમાં પ્રવેશ કરાયો છે, ત્યારે ભગવાનના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો મંદિર ખાતે ઉમટી પડ્યા હતા. ભરૂચમાં આશ્રય સોસાયટીમાં આવેલ ભગવાન જગન્નાથના મંદિર ખાતે આગામી 4 જુલાઈના ગુરુવારે રથયાત્રા નીકળશે, જેની તડામાર તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે. ભગવાન જગન્નાથની સ્નાન પૂર્ણિમાના દિવસે 108 કળશથી સ્નાન વિધિ બાદ બીમાર થઈ ગયેલા ભગવાન મંગળવારે સ્વસ્થ થઈને ગર્ભગૃહમાં પ્રવેશ કરે છે. ભગવાન જગન્નાથની સ્નાન પૂર્ણિમાના દિવસે 108 કળશથી સ્નાન વિધિ બાદ ભગવાન મંગળવારે સ્વસ્થ થઈને ગર્ભગૃહમાં પ્રવેશ કરે છે. ત્યારબાદ તેમની નેત્રોત્સવ વિધિ કરવામાં આવી હતી, જેમાં ભગવાનના દર્શન કરવા મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા. હવે ગુરુવારે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી બળદેવજી રથમાં સવાર થઈને લોકોને દર્શન આપીને પોતાના મોસાળ મામાના ઘરે જાય છે. જગન્નાથ મંદિરેથી નીકળનાર રથયાત્રા આશ્રય સોસાયટી નંદેલાવ ચોકડી શ્રવણ ચોકડી શક્તિનાથ થઈને એ જ માર્ગ પર પરત ફરશે, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોને જોડવા ભગવાન જગન્નાથ સેવા સમિતિ દ્વારા જણાવ્યું છે.